મામી શું થયું? બહુ જમું છું. હે? બધું તો જમવાનું બનાવતી હતી તો. હા, બધું જ બળી ગયું. એવું કેવી રીતે બળી જાય પણ? બધું જમવાનું. બેસ, એક મિનિટ બેસ અહીંયા. બધું જ બળી ગયું. તો એવું કેવી રીતે? તે ગેસ એકદમ ફાસ્ટ મૂકી દીધું તો શું થયું એવી રીતે? કાંઈ ખબર ના પડી. અને મહેમાન કેટલી વાર માં? 10 મિનિટ માં મહેમાન આવ્યા. ઓ માય ગોડ. ખમ, મને વિચાર કરવા દે કે હવે પહેલાં શું કરીએ આપણે, ઝટપટ કઈ વસ્તુ બનાવીએ. એક મિનિટ, શું બનાવીએ શું બનાવીએ. આઈડિયા સાબત. સમજી? એટલે મહેમાન ભલે 10 મિનિટમાં આવે, આપણું જમવાનું 9 મિનિટમાં તૈયાર થઈ જવું જોઈએ. સમજી ને? મેં તને આઈડિયા આપી, એ જ તારે ફોલો કરવાની છે. તો ફટાફટ બનાવી નાખ. સમજી ને? હા, બરાબર. ધ્યાન રાખજે હવે બળી ન જાય. કારણ શું છે? પછી મહેમાન આવે એટલે વારમાં બની જવું જોઈએ આપણું જમવાનું. બરાબર, ધ્યાન રાખજે. અરે આવો આવો મહેમાન, આવો આવો. મજામાં મજામાં બેસો બેસો બેસો. મજામાં મજામાં. બે બે ત્યાં બેજા. બેસો બેસો અહીંયા. સમોસા, ચાટ, પકોડા, ચીઝ, પાણીપુરી, બાસુંદી, બધું બોલી ગયો, બધું બોલી ગયો. જરા બે ચાર બદામ ખવડાવ, બદામ ખવડાવ તો પછી ડોઝ વધારજે આનો. બદામ નો ડોઝ તારો વધારવો પડશે. વારે વારે મોઢામાં પાણી આવી જાય. અને ઘરના કામકાજમાં હોશિયાર. અરે તું જમવાનું તો છે ને, આંગળા ચાટો જમવાનું તૈયારી થઈ ગઈ કે નહીં? શું વાત
વાત કરે છે પણ નથી ખબર. અરે આ છે ને આમંત્રણ લઈને આવવાના જે ઇન્વિટેશન કોડુ ફુરબીબેન નો, ત્યારે આપણે બધા લગન માં મળવાના છીએ નાચવા માટે, સમજ્યા? બાય બાય તો કર બધા મહેમાન ને. આવજો.